नमस्कार मित्रों, तमारा बधानो स्वागत छे अमारी चैनल गर्वो गुजरात मा। मित्रों, शुं तमने खबर छे के वडाप्रधान नरेंद्र मोदी नो पगार केटलो छे अने जे पगार आवे छे तेनु ते शुं करे छे? कारण के तेमनो तमाम खर्चो तेमने सरकार तरफथी मळतो होय छे। तेमने जमवानी आवा जवानी बधी ज वस्तुओनो खर्च सरकार उठावती होय छे, तो पछी ते पैसानो शुं करे छे? तो चालो अमे तमने जणावी दईए के तेमना पगार विषे अने ते तेनु शुं करे छे एना विषे। एना सिवाय वडाप्रधान ने दिल्ली मा एक वैभवी बंगलो, वाहनों अने तेमनु व्यक्तिगत जेट विमान तेमज स्टाफ नो काफलो वगैरे जेवी सुविधाओ पण मळे छे। हवे बधाने एज प्रश्न आवतो हशे के वडाप्रधान मोदी जी तमाम सुविधाओ सरकार द्वारा आपवामां आवी छे, तेमने रहेवा खावा पीवानी अने मुसाफरीनो खर्च सरकार करे छे, तो तेमनो जे दर महीने पगार आवे छे ते कई जग्याए खर्च करे छे? केटलाक मीडिया अहेवालो अनुसार मोदीजीनो पगार वडाप्रधान राहत भंडोळमां जमा थाय छे। तेनी अगाउ गुजरातना मुख्यमंत्री होवा छतां मोदी तेमनो पगारनो मोटो हिस्सो तेमना मत क्षेत्रमां खर्च करता हता। ते समये तेमणे 2.1 लाख रूपिया पगार मळतो हतो। गुजरातना अधिकारीओ ए पण जणाव्युं छे के मोदीजी मुख्यमंत्री पद छोड्या पछी तेमणे लगभग 21 लाखथी वधारे रकम दीकरीओने आपी हती, एटले के दीकरीओना विकास माटे खर्च करी हती। पीएम नरेंद्र मोदी ने वार्षिक 19.2 लाख रूपिया मळे छे, एटले के महिनानो पगार 1.60 लाख रूपिया साथे सरकारी भथ्था अने अन्य सेवाओ आपवामां आवे छे। 2013 RTI માં આપેલા જવાબ મુજબ વડાપ્રધાનનો મૂળ પગાર 50,000, સાંસદ ભથ્થું 45,000, દૈનિક 2,000 રૂપિયા લેખે 62,000 રૂપિયા મહિને અને ખર્ચ ભથ્થું 3,000 રૂપિયા મળે છે। વડાપ્રધાનને આ પગાર સંચિત ભંડોળમાંથી આપવામાં આવે છે। નિવૃત્ત થયા પછી પણ વડાપ્રધાનને ઘણી સુવિધાઓ મળે છે। વડાપ્રધાનને નિવૃત્તિ લીધા પછી દર મહિને 20,000 રૂપિયા પેન્શન મળે છે। નિવૃત્તિ પછી વડાપ્રધાનને દિલ્હીમાં એક બંગલો મળે છે, તેમની સાથે પીએમને એક પટ્ટાવાળો પણ મળે છે। નિવૃત્ત થયા પછી વડાપ્રધાન કોઈ પણ ટ્રેનમાં નિઃશુલ્ક, એટલે કે કોઈ પણ પૈસા વગર મુસાફરી કરી શકે છે। આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનને દર વર્ષે 6 ઘરેલુ એક્ઝિક્યુટિવ ક્લાસની એર ટ્રાવેલ ટિકિટ મફતમાં મળે છે, એટલે કે પ્લેનની ટિકિટ મફતમાં મળે છે। મિત્રો, જો તમને જણાવીએ તો હમણાં પીએમ મોદી પાસે પોતાનો કોઈ પણ બંગલો નથી, તેમજ તેમની પાસે કોઈ પણ પોતાની માલિકીની ગાડી પણ નથી। મિત્રો, આપણા દેશના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, તેઓ દેશના જ નહીં પણ દુનિયાના સૌથી વધુ લોકપ્રિય નેતાઓની લિસ્ટમાં સામેલ છે, અને દિવસે ને દિવસે તેમની લોકપ્રિયતા વધી રહી છે। એવા ઘણા બધા લોકો છે જેઓ તેમના રાજનૈતિક જીવનથી લઈને તેમના પારિવારિક જીવનને જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે। ઘણીવાર લોકો જાણવા માંગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે શું છે, તેમનો કુલ પગાર કેટલો છે, તેમની જમીન અને કુલ સંપત્તિ કેટલી છે, તેઓ પોતાના પૈસા ક્યાં રોકે છે અને તેમની પાસે કેટલી ગાડીઓ છે, કેટલા ઘર છે અને તે ક્યાં ક્યાં આવેલા છે, તેમજ આગલા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે અને મોદી પાસે કેટલી રોકડ રકમ છે। આવા જ તમામ પ્રશ્નોની વાત આજના આ વિડીયોમાં કરીશું, માટે વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો। તથા જો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો, તેમજ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે પીએમ નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ કેટલી છે। હાલમાં જ પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે પીએમઓ ઓફિસ દ્વારા આ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। જે માહિતી મુજબ દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ 2.23 કરોડની છે। આ માહિતી પીએમઓ ઓફિસ દ્વારા શેર કરવામાં આવી છે। આ મુજબ મોદીએ આપેલી સંપત્તિમાં એક વર્ષમાં 26 લાખ રૂપિયાનો વધારો પણ થયો છે। જો મિત્રો તેમની જમીનની વાત કરીએ તો પીએમઓ ઓફિસની માહિતી અનુસાર 2.23 કરોડ રૂપિયામાંથી મોટાભાગની રકમ બેંક ખાતામાં જમા છે। પીએમ નરેન્દ્ર મોદીની સંપત્તિ સાથે જોડાયેલી તાજેતરની માહિતીમાં એ વાત પણ સામે આવી છે કે તેમની પાસે કોઈ પણ સ્થાવર સંપત્તિ નથી અને તેમણે ગાંધીનગરમાં પોતાના હિસ્સાની જે જમીન હતી તે દાનમાં આપી દીધી હતી। મિત્રો, હવે નરેન્દ્ર મોદીએ ક્યાં રોકાણ કર્યું છે તેની વાત કરીએ તો નરેન્દ્ર મોદીએ બોન્ડ કે શેરમાં કોઈ પણ રોકાણ નથી કર્યું। PTI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ પણ બોન્ડ, સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ નથી કર્યું।
તેમની પાસે પોતાનું એક પણ વાહન નથી। જો કે તેમની પાસે ચોક્કસપણે 1.73 લાખ રૂપિયાની 4 સોનાની વીંટીઓ છે। અને મિત્રો, આ માહિતી 31 માર્ચ 2022 સુધી જાહેર કરાયેલી નરેન્દ્ર મોદીની સંપત્તિની માહિતી છે। મિત્રો, હવે આપણે જાણીએ કે નરેન્દ્ર મોદીની સંપત્તિમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે। જો આપણે પીએમઓની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી ઉપર નજર કરીએ તો 31 માર્ચ 2022 સુધીમાં પીએમ નરેન્દ્ર મોદીની કુલ સંપત્તિ 2,23,82,504 રૂપિયા છે। ગયા વર્ષની સરખામણીમાં તેમની સંપત્તિમાં કુલ 26.13 લાખનો વધારો નોંધાયો છે। મિત્રો, જો ટૂંકમાં વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીની સંપત્તિમાં 26.13 લાખનો વધારો થયો છે। હવે જો તમને જણાવીએ પીએમ નરેન્દ્ર મોદી પાસે રહેણાંકની જમીન છે કે નથી તેની માહિતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઓક્ટોબર 2002માં રહેણાંકની જમીન ખરીદી હતી। આમાં તે ત્રીજા ભાગના સહભાગી હતા। તાજેતરની માહિતી અનુસાર તેમની પાસે રિયલ એસ્ટેટ સર્વે નંબર 401A પર કોઈ પણ માલિકી હક નથી, કારણ કે તેમણે તેમના હિસ્સાની જે જમીન હતી તે દાનમાં આપી દીધી હતી। હવે મિત્રો, જાણીએ કે પીએમ નરેન્દ્ર મોદી પાસે અત્યાર સુધીમાં કેટલી રોકડ રકમ છે। 31 માર્ચ 2022 સુધીમાં વડાપ્રધાન મોદી પાસે કુલ રોકડ માત્ર 35,250 રૂપિયા હતી। આ સિવાય પોસ્ટ ઓફિસ પાસે 9,05,105 રૂપિયાના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે। તેમની પાસે 1,89,305 રૂપિયાની જીવન વીમા પોલિસી પણ છે। મિત્રો, તમને ફરીવાર જણાવી દઈએ કે આ માહિતી પીએમઓ ઓફિસ દ્વારા અપાયેલી માહિતીમાંની છે, તેમજ આ માહિતી 31 માર્ચ 2022 સુધીની માહિતી છે, કારણ કે ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાની સંપત્તિની જે વિગતો હતી તે પીએમઓ ઓફિસને જણાવી હતી। તો મિત્રો, આ માહિતી હતી નરેન્દ્ર મોદીની સંપત્તિની તેમજ તેમના પગારની। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો। અને મિત્રો, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ વિડીયો તમને અમારી ચેનલ ઉપર મળતા રહેશે। તો આપણે ફરી મળીશું આવા જ એક સરસ વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।